नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. દાહુદી વોરા સમાજના ધર્મગુરુ ટ્રેન મારફતે નવસારીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના દર્શનને દાહુદી વોરા સમાજના અનેક લોકો રેલવે સ્ટેશન ખાતે ઉમટ્યા હતા. દાઉદી વોરા સમાજના ધર્મગુરુ ટ્રેન મારફતે નવસારી પરથી પસાર થવાના હતા. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને લઈને દાઉદી સમાજના નવસારીમાં રહેતા લોકોને ખબર પડતા તેઓ રેલવે સ્ટેશન પાસે પહોંચ્યા હતા. ત્યાં તેમણે તેમના ધર્મગુરુના દર્શન કર્યા હતા. તેમને માટે સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેને કારણે છેલ્લા ડબ્બામાં આ ધર્મગુરુ બિરાજમાન હતા અને તેમના દર્શન પણ અહીંના સ્થાનિકોએ કર્યા હતા. જનજાગૃતિ ગૌરવ દિવસ ભગવાન બિરસા મુંડા જન્મજયંતિ વાંસદા ખાતે ઉજવાયો. 15 નવેમ્બર ભગવાન બિરસા મુંડાનો જન્મદિનના રોજ વાંસદા ખાતે જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા વાંસદા ખાતે શોભાયાત્રા કાઢી હતી. કુકડા સમાજના હોલ પાસે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર ચઢાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ રેલી જૂના ડેપોથી ગાંધીબાગ સુધી કાઢવામાં આવી હતી. ભગવાન બિરસા મુંડાના નારા સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આદિવાસીના વિવિધ નૃત્યના ભાગરૂપે પ્રદર્શન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગાંધીબાગ પાસે સરદારજીની પ્રતિમાને ફૂલહાર ધરાવ્યો હતો અને ગાંધીબાગ પાસે દીપ પ્રગટાવી આગળનો કાર્યક્રમ વધાવ્યો હતો. વાંસદાના આંબાપાણી ગામની પ્રાથમિક શાળામાં બિરસા મુંડા જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. વાંસદા તાલુકા છેવાડે આવેલા આંબાપાણી ગામની પ્રાથમિક શાળામાં સમગ્ર આદિવાસી જાતિના પ્રણેતા એવા બિરસા મુંડાની 147મી જન્મજયંતિની ઉજવણી ઉત્સાહ ઉમંગભેર કરવામાં આવી હતી. તેમજ બિરસા મુંડા જન્મજયંતિ નિમિત્તે શાળાના આચાર્ય અને શિક્ષકગણોએ શાળાના બાળકોને બિરસા મુંડા ભગવાનના જીવન વૃત્તાંત અને સંઘર્ષભર્યા કાર્યોમાંથી બાળકોના જીવનમાં સ્વતંત્રતા, વ્યસન મુક્તિ, સ્વચ્છતા અને અંધશ્રદ્ધા વિશેના મૂલ્યો કેળવાય તેના માટે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ બાળકો દ્વારા બિરસા મુંડા ભગવાનનું પાત્ર પણ રજૂ કરવા સાથે વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી ખાતે ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ. નવસારી જિલ્લાની વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આ ચૂંટણી તૈયારીઓની સમીક્ષા બેઠક આજે જિલ્લા કલેક્ટર કચેરી નવસારી ખાતે ચૂંટણીના નોડલ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. સાથે જિલ્લામાં પોસ્ટલ બેલેટ, દિવ્યાંગ મતદારો માટે ગોઠવાયેલી વ્યવસ્થા, ઈવીએમની વ્યવસ્થા, ચૂંટણી સ્ટાફને અપાયેલી તાલીમ, મતદાન બૂથ, પોલીસ બંદોબસ્ત, આચારસંહિતાનો અમલ અને ફરિયાદ નિવારણ, મીડિયા મોનિટરિંગ અને સર્ટિફિકેશનની કામગીરી, સોશિયલ મીડિયા પર નિરીક્ષણ, મતદાન જાગૃતિ માટે સ્પીચ અંતર્ગત ચાલતી કામગીરી અંગે વિગતવાર માહિતી નિરીક્ષકોને આપવામાં આવી હતી. વોટ ફોર બેટર ઇન્ડિયા. નવસારી જિલ્લાભરમાં મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત નવસારીની વિદ્યાકુંજ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ મતદાન જાગૃતિ મેસેજ સાથેની કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ કર્યો હતો. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. સમગ્ર ગુજરાતમાં નવસારીનું ગૌરવ વધારતા ડોક્ટર અજય મોદી તારીખ 6/11/2022 રવિવારના દિવસે વલસાડના અતુલ મુકામે વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા આયોજિત ટ્રાયએથલોન અને ડુએથલોન સ્પર્ધા અતુલ ક્લબ ખાતે યોજાઈ ગઈ હતી, જેમાં ગુજરાતભરમાંથી 500 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ડુએથલોન સ્પર્ધામાં નવસારીના જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અજય મોદી 58 વર્ષે ભાગ લઈ પ્રથમ નંબર પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ અને ટ્રોફી મેળવી સમગ્ર ગુજરાતમાં નવસારીનું નામ ગુંજતું કર્યું છે. ડુએથલોન સ્પર્ધામાં 40 કિલોમીટર સાયકલિંગ અને 10 કિલોમીટરની રનિંગ દોડ કરવાનું હોય છે, જેમાં ડોક્ટર અજય મોદી
મોદીએ આ અંતર 2 કલાક અને 16 મિનિટમાં પૂર્ણ કર્યું હતું. જેમણે હાલમાં જ મનાલીથી લેહ ખારડુંગલા, કે જે વિશ્વના બીજા નંબરના ઊંચા મોટર બાઇક પર 600 કિલોમીટર સાયકલિંગ કરી અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં જ 13/11/2022 રવિવારના દિવસે વલસાડ ખાતે યોજાયેલ હાફ મેરેથોન દોડ સ્પર્ધામાં ભાગ લઈ હાફ મેરેથોન દોડ 21 કિલોમીટરનું અંતર 2 કલાક 14 મિનિટમાં પૂરું કરેલ હતું. ત્યારે આ સ્પર્ધામાં, જેમાં દુનિયાની કોઈ પણ મેરેથોન સ્પર્ધા માન્ય ગણાય છે. ભાઈ નવાજભાઈ તાતા ગર્લ્સ હાઈસ્કૂલની રાજ્યકક્ષાએ ઝળહળતી સિદ્ધિ. સિનિયર ડોઝ બોલ સ્ટેટ ચેમ્પિયનશિપ 4 અને 5 નવેમ્બરે ખેડામાં યોજાયેલી હતી, જેમાં બાઈ નવાજભાઈ તાતા ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ મિશ્રા અંકિતા, નાયકા ખુશી, ચૌધરી સુહાની, વાણી નેહા, કુશવા ખુશ્બુ, રાઠોડ ફિઝાબાનુ, નાયકા સૃષ્ટિ જેઓએ નવસારીનું પ્રતિનિધિત્વ કરી રાજ્યકક્ષાએ 3જો ક્રમાંક પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો. શાળાની 7 વિદ્યાર્થિનીઓ રાષ્ટ્રીયકક્ષા માટે પસંદગી પામી છે. આગામી 27 થી 30 ડિસેમ્બર પાણીપત હરિયાળા ખાતે તેઓ ગુજરાત રાજ્યની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. આ સિદ્ધિ બદલ આચાર્ય શ્રીમતી યાસ્મીન પટેલ અને શાળા પરિવાર ગર્વની લાગણી અનુભવે છે અને સમગ્ર ટીમને માર્ગદર્શન આપનાર શાળાના પીટી શિક્ષક જયપાલસિંહ ઝાલાને પણ ધન્યવાદ પાઠવી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખુંદ ચીખલી ખાતે સંયોગ સોસાયટી નિવાસી ચીખલી ઇટાલિયા હાઈસ્કૂલના નિવૃત્ત મદદની શિક્ષક માજી જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મગનભાઈ લીમજીભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી ગજ્જરાબેનનું ટૂંકી માંદગી બાદ તારીખ 13 નવેમ્બરના રોજ આશરે 80 વર્ષની જૈફ વયે અવસાન થયેલ છે. જેઓ સમાજની દીકરીઓને શિક્ષિત બની નિડરતા કેળવવાનું હંમેશા માર્ગદર્શન કરતા રહેતા હતા. સદગત ખૂબ જ માયાળુ સ્વભાવથી સમાજમાં મહત્વનું સ્થાન ધરાવતા હતા. ડીઓના માર્ગદર્શન હેઠળ શાળાના બાળકો દ્વારા મતદાન જાગૃતિ અંગે યોજાયું નક્કડ નાટક. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. વાંસદાના વન પંડિત અનુપસિંહ સોલંકી 93મા વર્ષમાં પ્રવેશ કરશે. વાંસદાના વન પંડિત અનુપસિંહ સોલંકી આજના રોજ 93મા વર્ષમાં પ્રવેશ કરશે. સાથે જ એમના જાહેર જીવનના કાર્યક્ષેત્રે 72 વર્ષ પૂર્ણ થશે. એમના જાહેર જીવનમાં તાલુકા, જિલ્લા તથા રાજ્યકક્ષાના વિવિધ હોદ્દા ઉપર રહી ચૂક્યા છે. એમના જાહેર જીવનમાં ખાસ કરીને ખેડૂતો, આદિવાસી, ગરીબો, પછાત વર્ગ અને કચડાયેલા વર્ગના હક રક્ષણ અને હિત માટે લડતા રહ્યા અને સમયે સમયે એમના માટે અનશન સત્યાગ્રહ તેમજ આંદોલન કરીને પણ ન્યાય અપાવતા રહ્યા હતા, ગરીબોના બેલી રહ્યા. સન 1972ના વર્ષમાં ગુજરાત સરકારે ખેડૂતો ઉપર અન્યાય કરતા ડાંગરની લેવી દાખલ કરી, ત્યારે અનુપસિંહ સોલંકીની આગેવાનીમાં ખેડૂતોએ જેલભરો આંદોલન કર્યું હતું અને ગુજરાતની જેલો ખેડૂતોથી ભરાવવા લાગી. સરકાર ઝૂકી અને ખેડૂતો પાસે ડાંગર લેવાનો કાયદો રદ થયો હતો અને ગુજરાત રાજ્યની સ્થાપના બાદ આ પહેલું ઐતિહાસિક આંદોલન હતું, જેમાં ખેડૂતો પોતે જ ચૂંટેલી સરકાર સામે લડ્યા અને જેલમાં ગયા અને વિજયી થયા હતા. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. વિજલપોરના શિવાજી ચોક ખાતે ઓમ રેડીમેડ સ્ટોરની અંદર લાગી આગ. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. ડાભેલ ટ્વીન સિટી વિસ્તારમાં રહેતો હોમગાર્ડ યુસુફ નાનાની દબંગગીરી. નજીવી બાબતે પોતાની ઉચ્ચ અધિકારીની ઓળખ આપી મહિલાને પોતાની મોટરસાયકલ નંબર GG21BL1556 પર બાંધેલ લાકડીથી માથાના ભાગે મારતા મહિલા લોહી લુહાણ થઈ ચૂકી. આ વિસ્તારમાં પોતાને ઉચ્ચ કક્ષાનો અધિકારીની ઓળખ આપી લોકોને ધાકધમકી આપતો હોવાની ચર્ચા જોવા મળી છે. ત્યારે લોકોની રક્ષા કરવા માટે અપાયેલ લાકડીથી નિર્દોષ મહિલાને માર મારતા મામલો પહોંચ્યો મરોલી પોલીસ સ્ટેશનમાં. ત્યારે મહિલાની ફરિયાદના આધારે હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 34.5 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 19.0 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 87%, જ્યારે સાંજે 41% રહ્યું હતું. હવાની ગતિ 2.3 કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી. બિલીમોરામાં કોંગ્રેસ કાર્યાલયના ઉદઘાટન સાથે ઉમેદવાર અશોક પટેલનો જીતનો દાવો. આગામી વિધાનસભાની ચૂંટણી માટે દરેક પ્રક્ષકોએ પ્રચાર કામગીરી આરંભી દીધી છે, ત્યારે બિલીમોરા ખાતે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન સાથે ગણદેવી વિધાનસભાના ઉમેદવાર અશોક પટેલ અને તમામ વક્તાઓએ જીતનો દાવો કર્યો હતો. બિલીમોરા રેલવે સ્ટેશન સામે કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગોવિંદભાઈ પટેલના હસ્તે કરાયું હતું, જેઓએ પોતાના ઉદબોધનમાં આરોગ્ય, શિક્ષણ અને કથળેલી કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ભાજપ પર પ્રહાર કરી કોંગ્રેસના બંધનોનો ત્વરિત અમલ ધારો એમ ભારપૂર્વક જણાવ્યું હતું. નવસારીના પ્રમુખ શૈલેષ પટેલે સૌને સંગઠિત થઈ પક્ષ માટે કામ કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ દેસાઈ, ગણદેવી વિધાનસભા મત વિસ્તારમાં આવતા ચીખલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શશીન પટેલ, બિલીમોરા શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખ અંતરાબેન વગેરે કોંગ્રેસના ઉમેદવારને પ્રતડવાની અપીલ સાથે જીતના દાવા કર્યા હતા. ચીખલીમાં તંત્ર દ્વારા 176 ગણદેવી વિધાનસભાની ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસર સહિતના સ્ટાફની નિમણૂક કરી માસ્ટર ટ્રેનર્સ દ્વારા સઘન તાલીમ આપવામાં આવી હતી. તાલીમમાં કોઈપણ જાતના કારણો આપ્યા વિના ગેરહાજર રહેનાર 7 જેટલા કર્મચારીઓને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. નવસારી દશેરા ટેકરીના ઈસમે બીમારીથી કંટાળી જીવન ટૂંકાવ્યું. નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં આવેલ સરસ્વતી માતાના મંદિર પાછળ રહેતા 38 વર્ષીય કમલેશ ભગુ રાઠોડ છેલ્લા એકાદ વર્ષથી સુગરની બીમારીને લઈને સતત બીમાર રહેતા હોવાથી આ બીમારીથી કંટાળી જઈ તેમણે પોતાના ઘરે જ છતના પતરાના લોખંડની એંગલ સાથે ઓઢણી બાંધી તેના વડે ફાંસો ખાઈ લઈ પોતાનું જીવન ટૂંકાવી લેતા દશેરા ટેકરી ખાતે જ રહેતા મનોજ રાઠોડે આ અંગે નવસારી ટાઉન પોલીસને જાણ કરતા પોલીસ અકસ્માત મોત નોંધી આગળ કાર્યવાહી કરવા સાથે ટાઉન પોલીસના ગુગાભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. જલાલપોર તાલુકાના કનેરા ગામ ખાતે આયોજિત ઓપન વોલીબોલ ટુર્નામેન્ટમાં ભીમપોરની ટીમ ચેમ્પિયન થઈ. કનેરા ગામના પુનિત મંડળ દ્વારા કનેરા ગામની પ્રાથમિક શાળા પટાંગણમાં ઓપન વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટને જલાલપોર તાલુકા પંચાયતના દંડક અને પનાર સીટ સદસ્ય હિરેન પટેલના હસ્તે રિબિન કાપીને તથા સંજય પટેલના હસ્તે વોલીબોલની સર્વિસ કરાવી તેમજ મહાનુભાવના હસ્તે નાળિયેર વધેરી ખુલ્લી મૂકવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં કુલ 19 ટીમોએ ભાગ લીધો હતો. તે પૈકીની શિવમ કેપી ભીમપોરની ટીમ અને ઓંજલ માછીવાડની ટીમને ફાઇનલ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. શું આપ સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ્સ ખરીદવા માંગો છો? તો રાશાની જુઓ છો? આજે જ મુલાકાત લો વિપુલ મ્યુઝિકલ એનેક્સ, કે જ્યાં આપને દરેક પ્રકારના સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ વ્યાજબી કિંમતે તેમજ સરળ હપ્તેથી પણ મળી શકે છે, જેવા કે હાર્મોનિયમ, કીબોર્ડ, ગિટાર, બ્લૂટૂથ કરાઓકે સ્પીકર, રેડલ સ્પીકર, બેન્ચો, ડ્રમ સેટ વગેરે જેવા તમામ લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. વિપુલ મ્યુઝિકલ એનેક્સ, મોટા બજાર મેઇન રોડ, કોલાજી કોલ્ડ્રિંકની બાજુમાં, ટાઉન પોલીસ ચોકીની લાઇનમાં, નવસારી, ગુજરાત. વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. વાંસદાના કોરેલિયાની પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. વાંસદા તાલુકાના કોરેલિયા ગામે નાયકી ફળિયામાં રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા જિગ્નેશભાઈ નવીનભાઈ નાયકાના પત્ની 28 વર્ષીય સ્નેહાબેને ગત તારીખ 13 નવેમ્બરની રાત્રિ દરમિયાન કોઈક અગમ્ય કારણોસર પોતાના ઘરે જ માળ પર આવેલ આડા બીમ સાથે નાયલોનનું દોરડું બાંધી તેના વડે ફાંસો ખાઈ લઈ પોતાનું જીવન ટૂંકાવી લેતા મૃતકના પતિ જિગ્નેશભાઈએ આ અંગે વાંસદા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે વાંસદા પોલીસના PSI PV વસાવા આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.
વાંસાના પીપલખેડ હાઈસ્કૂલમાં વિદાય સન્માન સમારોહ યોજાયો. શ્રમજીવી સંસ્કાર સભા બલવાડા સંચાલિત એલઆર કોન્ટ્રાક્ટર વિદ્યાલય પીપલખેડ વિભાગના સુપરવાઇઝર મહેશભાઈનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમના આરંભમાં દીપ પ્રાગટ્ય ટ્રસ્ટના ઉપપ્રમુખ પરષોત્તમભાઈ, મંત્રી ઉત્તમભાઈ, સહમંત્રી મોહનભાઈ, શુકરભાઈ, નિવૃત્ત મહેશભાઈ તેમજ આચાર્ય શૈલેષભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શૈલેષભાઈ પટેલે મહેમાનોને શાબ્દિક અને પુષ્પોથી આવકારી નિવૃત્ત મહેશભાઈનો શાળામાં આપેલ યોગદાનનો પરિચય આપ્યો હતો અને નિવૃત્તના કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર શાળા પરિવારના સહયોગથી કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો. ઝેરી દવા ઘટકાવી ગયેલ ચીખલીના રૂમલાની તરુણીનું સારવાર દરમિયાન મોત. ચીખલી તાલુકાના રૂમલા ચિકારપાડાના રહીશ નિલેશભાઈ ગાંવિતની 16 વર્ષીય પુત્રી પ્રિયાબેને ગત 13 નવેમ્બરે સવારે 11 વાગ્યે પોતાના ઘરે જ કોઈક અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને પ્રથમ ખેરગામની છાયણા હોસ્પિટલમાં સારવાર કરાવી ત્યાંથી વધુ સારવાર માટે ધરમપુરની સાંઈનાથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં બીજે જ દિવસે સાંજે 5:30 વાગ્યાના અરસામાં પ્રિયાબેનનું સારવાર દરમિયાન મોત નીપજતા હોસ્પિટલના તબીબ ડોક્ટર ડીસી પટેલે આ અંગે ખેરગામ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ખેરગામ પોલીસના મોહનભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. જલાલપોરના કડોલીની તરુણી મંદિરમાં દીવાની ઝાડથી દાઝી જતા હોસ્પિટલમાં સારવાર હેઠળ. જલાલપોર તાલુકાના કડોલી ગામે તિરુપતિ સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ ધરકોડની 16 વર્ષીય પુત્રી ત્રિષાબેન ગત 14 નવેમ્બરે સવારે 10:00 વાગ્યાના તિરુપતિ મંદિરે જતા ત્યાં તેના કપડાં પર અચાનક દીવાની ઝાડ લાગી જતા તે શરીરે, છાતી, પેટ તથા હાથે દાઝી ગઈ હતી, જેને શૈલેષભાઈએ તેની મરોલી સીએચસી ખાતે સારવાર અર્થે દાખલ કરાવી હતી અને હાલ તેની હાલત સ્થિર હોવા સાથે તે ભાનમાં છે. આ અંગે મરોલી સીએચસીના મહિલા તબીબ ડોક્ટર રાધાબેન પોલીસને જાણ કરતા મરોલી પોલીસે જાણવા જોગ નોંધ કરી આગળની કાર્યવાહી કરવા સાથે મરોલી પોલીસના એએસઆઇ ગોપાળભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. નવસારીના અડધા કચોલ ખાતે બુલેટ ટ્રેનની સાઇટ પર નોકરી કરતા પરપ્રાંતીય ઇસમનું યાર્ડ પરથી નીચે પટકાતા મોત. નવસારી જિલ્લામાં બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે, જેનો કોન્ટ્રાક્ટર ધરાવનાર એલએનડી કંપનીના આ પ્રોજેક્ટમાં પરપ્રાંતિયો સહિત અનેક લોકો કામ કરી રહ્યા છે. નવસારી નજીકના અડધા કચોલ ગામે પણ હાલમાં બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે. આ સાઇટ પર મૂળ પશ્ચિમ બંગાળના 24 પરગણાનો અને હાલ અડધા કચોલ ખાતે આવેલ સાઇટ પર સ્ટાફ ક્વાર્ટ્સમાં રહેતો 22 વર્ષીય નરોત્તમ નિર્મલ બિસ્વાસ ગત તારીખ 8 નવેમ્બરે સાંજે 5:00 વાગ્યે સાઇટ પર આવેલ કાસ્ટિંગ યાર્ડ પર કામ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક પગ લપસી જવાથી તે આશરે 12 ફૂટ ઊંચેથી નીચે પટકાયો હતો, જેને લઈને તેને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેની સાથેના સ્ટાફના અન્ય લોકોએ તેને સારવાર માટે નવસારીની પારસી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને તારીખ 14 નવેમ્બરે સવારે 7:45 વાગે સારવાર દરમિયાન મોત નીપજતા હોસ્પિટલના આરએમઓ ડોક્ટર દીપક પાટીલે આ અંગે પોલીસને જાણ કરતા ગ્રામ્ય પોલીસે આ અંગે અકસ્માત મોત દાખલ કરી આગળની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસના પીએસઆઇ વિજય પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. નેશનલ હાઈવે નંબર 48 પર પરથાળ નજીકથી 2.50 લાખનો દારૂ પકડાયો. નવસારી ગ્રામ્ય પોલીસની ટીમને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પર થઈને એક મહિન્દ્રા બોલેરો મેક્સી ટ્રકમાં દારૂનો જથ્થો મહારાષ્ટ્ર તરફથી સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે. આ બાતમીના આધારે ગ્રામ્ય પોલીસની ટીમે નેશનલ હાઈવે નંબર પર પરથાણ ગામની હદમાં આવેલ કૃષ્ણા પેટ્રોલ પંપ સામે અમદાવાદ તરફ જતા ટ્રેક પર નાકાબંધી કરીને જાપ્તો ગોઠવ્યો હતો. તે દરમિયાન બાતમી મુજબની પિકઅપ ટ્રક આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા પિકઅપ ટ્રકમાંથી સૂકા નાળિયેર ભરેલ કંતારના થેલાની આડમાં છુપા 25 જેટલા પુઠ્ઠાના બોક્સમાં રખાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવ્યા હતા. સાથે જ કુલ રૂપિયા 10,58,960 કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને દરેક આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સાથે નવસારી ગ્રામ્ય પોલીસના પીઆઈ ડીકે પટેલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. વાંસદાના હનુમાન બારી 4 રસ્તા ખાતે કારે માતા પુત્રીને અડફેટે લીધા, માતાને ગંભીર ઇજા. વઘઈના સરા ગામે રહેતા 31 વર્ષીય જૈનાબેન સોમલિયા તેમની 9 વર્ષીય પુત્રી પૂર્વી સાથે ગત 31 ઓક્ટોબરે સવારે 10:30 વાગ્યાના અરસામાં વાંસદાના હનુમાન બારી 4 રસ્તા નજીક રસ્તા પરથી ચાલતા પસાર થઈ રહી
રહ્યા હતા અને તે દરમિયાન વિજયા ટાઉનશીપ સામે બેફામ ઝડપે જઈ રહેલ એક કારના ચાલકે તેમને અડફેટે લેતા જૈનાબેનને ડાબા પગે ફ્રેક્ચર થવા સાથે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગે વગઈના બારખાંધિયા ખાતે રહેતા સુરેશભાઈ તુંબડાએ વાંસદા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે વાંસદા પોલીસના એસઆઈ દિલીપભાઈ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. નવસારી જિલ્લા નિરીક્ષક જમીન દફતરી કચેરીનો સર્વેયર 30,000ની લાંચ લેતા ઝડપાયો. એસીબીએ જણાવ્યું એ મુજબ કે સુરત ચીખલીના હરિઓમ વડાપાવની લારી સામે જાહેર રોડ ઉપર એસીબીએ રૂપિયા 30,000ની લાંચ લેતા નવસારી જિલ્લા નિરીક્ષક જમીન દફતરી કચેરીના સર્વેયરને રંગે હાથે ઝડપી પાડી તપાસ હાથ ધરી. બ્લોક સર્વે નંબર 939 વાળી જમીન આવેલી છે, જે જમીનની માપણી કરવા ફરિયાદીએ ઓનલાઈન અરજી કરી હતી, જેની માપણી કાર્યવાહી કરી માપણી સીટ આપવા અવેજ પેટે આરોપી સર્વેયર ફરિયાદી પાસેથી 35,000ની લાંચની માંગણી કરી હતી. રગજગના અંતે 30,000 નક્કી થયા હતા અને ફરિયાદી લાંચની રકમ આપવા માંગતો ન હોવાથી જેણે સુરત શહેર એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી, જે ફરિયાદના આધારે તારીખ 15/11/2022 રોજ લાંચ છટકું ગોઠવતા ફરિયાદી પાસેથી પંચ સાહિતની હાજરીમાં આરોપી સર્વેયર વર્ગ 3 વિલીશભાઈ વિક્રમભાઈ પટેલ લાંચ રકમ 30,000 સ્વીકારતા સ્થળ પર પકડાયા હતા. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો. કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડો અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો. કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.